સ્વસ્થ થયેલા દર્દીઓ છે, જેમાં જે ત્રીજા પ્રકારની જે અમને મોટી બીમારી જોવા મળતી હોય છે, જેને આપણે કોમ્પ્લિકેશન્સ કહી શકીએ સ્વસ્થ થયા પછીના, એમાં મગજ અને જ્ઞાનતંતુ તથા માનસિક આ પ્રકારની પણ બીમારી જોવા મળે છે, જેમાં દર્દીની થોડી યાદશક્તિ કમજોર થઈ જવી, દર્દીને મગજ અને જ્ઞાનતંતુની અંદર સોજો આવવાથી થતી નુકસાની, અને ઘણા દર્દીઓને માનસિક રીતે પણ ઘણું જ તકલીફો ભોગવવી પડતી હોય છે. તો આવા દર્દીઓને પણ ન્યુરોલોજિસ્ટ અને સાયકિયાટ્રિસ્ટની મદદ લઈ અને એની સારવાર કરવાની જરૂર જણાતી હોય છે. ચોથી જે અગત્યની તકલીફ છે, અમને કોરોના રિકવર થયા પછી જોવા મળતી હોય છે, તે લોહીની નળીમાં ગઠ્ઠા થઈ જવા, જે આપણને કોરોનામાં પણ સેમ તકલીફ જોવા મળે છે, કે ફેફસાની નળીમાં છે, કે લીવર કે કિડની કે આંતરડાની નળીમાં છે, લોહીના ગઠ્ઠા થવાથી જે તકલીફો થાય છે, એવી તકલીફ સ્વસ્થ થયા પછી પણ અમુક દર્દીઓમાં અચાનક જોવા મળતી હોય છે, કે જે બધા પેરામીટર્સ સારા હોય છે છતાં પણ લોહીની નળીમાં ગઠ્ઠા થઈ અને દર્દીને ઘણી બધી તકલીફ થતી હોય છે. એટલે આની પણ દર્દીઓએ સારવાર લેવાની જરૂર જણાય છે. આ ઉપરાંત થોડાક નાના નોન સ્પેસિફિક સિમ્ટમ્સ એટલે લક્ષણો છે, અમુક દર્દીમાં લાંબો સમય જોવા મળે, જેવા કે શારીરિક થાક લાગ્યા કરવો, હાથ પગના સ્નાયુ દુખાવા, શરીરનો દુખાવો થવો, અમુક સાંધાઓ પકડાઈ જવા, આ બધી તકલીફો પણ દર્દીઓને લાંબા સમય જોવા મળે છે. એટલે કોરોનાના સ્વસ્થ થયેલા દર્દીઓને જો આવી કોઈ પણ તકલીફ જણાય તો આ બધે લક્ષણો છે એને અવગણવા ન જોઈએ અને તરત જ તમારા નજીકના સારા ડૉક્ટરને બતાવી એનું નિદાન કરી અને એની સારવાર લેવી જોઈએ.